જીવનમાં મહત્વ છે યુગઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય સમાધાન આપેલ છે કે આત્મવિશ્વાસ નો અર્થ છે પોતાની સમસ્યાનો ઉકેલ પોતે જ લાવો, પોતાનામાં જે શક્તિઓ છે તેમાં વિશ્વાસ રાખો અને તેમનો સારા કામમાં ઉપયોગ કરો, એનું નામ જ આત્મવિશ્વાસ છે. આને નીચેની ઘટનાઓ દ્વારા સારી રીતે સમજી શકાય. ઇંગ્લેન્ડનો એક રાજા મરી ગયો ત્યારે વારસદારની સમસ્યા ઉભી થઈ. યોગ્ય વ્યક્તિની પસંદગી કરવાનું કામ મુશ્કેલ હતું. રાજપુરોહિતે મલિનને ખબર પડી કે જે માણસમાં આત્મવિશ્વાસ ન હોય તે એકાએક મળેલી સફળતાને લોટરીમાં મળેલા ધનની જેમ વેફી નાખશે. એટલું જ નહીં, જીવનમાં અનેક મૂળાઈઓમાં ફસાઈ જશે. તેણે વારસદાર પસંદ કરવાનો એક અદ્ભુત ઉપાય શોધી કાઢ્યો. લોખંડની ટીપાઈમાં એક તલવાર ખોસી દીધી અને તેને સભા સામે એક ખુલ્લા મેદાનમાં મૂકીને કહ્યું કે આ તલવારને જાદુ દ્વારા લોખંડની આ ટીપાઈમાં ખોસવામાં આવી છે. જે તેને પોતાની શક્તિ દ્વારા બહાર કાઢી આગ નાખશે તેને રાજા બનાવવામાં આવશે. દરબારમાં સન્નાટો છવાઈ ગયો. ત્યારે એકાએક બળવાન અને પહેલવાન લોકો બેઠા હતા, પરંતુ બધા ડરી ગયા કે આત્મવિશ્વાસ ન હોવાના કારણે કોઈ તે વસ્તુનો લાભ લઈ ન શક્યો. ત્યારે આર્થર નામનો એક સૈનિક પણ બેઠો હતો. તેણે વિચાર્યું કે મારી મહત્વાકાંક્ષાઓ સફળ કરવાનો આ ઉત્તમ અવસર છે. જો ખરેખર જાદુ હશે તો સંસારને ખબર પડશે. જો જાદુ મનુષ્યની શક્તિ ઓછી છે અને જો એવું નહીં હોય તો હું તલવાર ખેંચી કાઢીશ. આર્થર ઉઠ્યો અને એક ઝાટકે તલવાર ખેંચી કાઢી. તે ઇંગ્લેન્ડનો રાજા બન્યો અને તે ન્યાય, બુદ્ધિ અને સદગુણો પ્રત્યે આદર હોવાના લીધે રાજા વિક્રમાદિત્યની જેમ વિખ્યાત બન્યો. જો આત્મવિશ્વાસ હોય તો મનુષ્ય શું નથી કરી શકતો. જે પોતાની શક્તિ ઉપર વિશ્વાસ કરે છે તેનામાં ગુણો અને કાર્યક્ષમતાનો વિકાસ થાય છે. એના આધારે જ મહત્વાકાંક્ષાઓ પૂરી થાય છે અને સફળતાના દ્વાર ખુલે છે. તેની સફળતામાં કોઈ અટકાવી શકતું નથી.